रिपोर्ट स्वागत एक महत्वना समाचार पर नजर। नड़ियाद में 200 करोड़ थी वधुनु फुलुगु फेरवनार मास्टर सोल्यूशन नो एमडी जगत सिंह धालीवाल पुलिस सकंजा में आ गयु। वडोदरा क्राइम ब्रांचे जगजीत सिंह ने वडोदरा क्राइम ब्रांचे दबोचो। नड़ियाद रूरल पुलिस से वडोदरा लावी मेडिकल चेकअप करायु। मे 2022 में समग्र कौभांड बहार आयु। कौभांड बहार आता नड़ियाद रूरल पुलिस से मुख्य आरोपी राहुल बाघेला ने झड़पी पाड़ो। डेटा एंट्री ने लोभामणी जाहरात मुकी सभ्य बनावी ठगाई आचरी थी। अंदाजे 22,000 थी वधु सभ्य बनावी ने ठगाई करी हती। राज्य सरकार ना कर्मचारी खाताकीय परीक्षा आपता होय छे त्यारे पेपर चार ने रद्द करवानी मांग उठी छे। राज्य सरकार ना कर्मचारी नु कहेवू छे के नौकरी मां पेपर चार मां रहेली जोगवाई कोई काम नी नथी। आ जोगवाईओ कर्मचारी ने नौकरी ना काम मां पण कोई ज उपयोगी नथी। अगाउ कर्मचारी महामंडळे रजूआत करी हती त्यारे सरकारे पेपर चार अंग्रेजी विषय साथे रद्द करवानी सहमति साधी हती, परंतु पेपर चार यथावत राखवामां आव्यु हतु। ज्यारे गुजराती विषय मां अंग्रेजी विषय ने आवरी लेवामां आव्यु हतु, जेथी सरकार साथे थयेली चर्चा मुजब न होवाथी कर्मचारी मां रोष जोवा मळ्यो हतो। 2015 માં જે પરીક્ષાના નિયમો બદલાયા તેમાં અંગ્રેજી વિષય અને ગુજરાતી વિષય સાથે એક પેપર ચાર ઉમેરવામાં આવ્યું। આ પેપર ચારમાં ચારના કારણે મોટાભાગના કર્મચારીઓ કે જેઓ વહીવટી જ્ઞાન ધરાવે છે પરંતુ ઉંમર થયેલી હોવાના કારણે લેખિતમાં થોડો તેમને તકલીફ પડે છે, આવા કર્મચારીઓ આવી પરીક્ષામાં પાસ નથી થઈ શકતા અને આને કારણે કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ હોય કે બઢતી તેનો લાભ નથી મળી શકતો। જોઈ રહ્યા છો આપ, હું છું માનસી, વાત બિપોરજો એના ખતરાની કરી। મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજો એ વાવાઝોડું જે દરિયામાં ખૂબ અનુકૂળ હવામાન મળતા સતત પ્રચંડ શક્તિશાળી બનતું જઈ રહ્યું છે। વાવાઝોડું વેરી સિવિયરમાંથી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું હતું। વાવાઝોડું પોરબંદરથી 500 કિલોમીટર દૂર છે। આ વાવાઝોડું એક દિવસમાં 160 કિલોમીટર નજીક આવી ગયું। તે સાથે વાવાઝોડામાં પવનની ચક્રાકાર ગતિ પૂર્વાનુમાન કરતા પણ વધારે ભયાનક સ્તરે પહોંચી છે। આજે વાવાઝોડું અતિ તાકાતવર જાળીને સૌરાષ્ટ્રથી આશરે 400 થી 450 કિલોમીટરના અંતરે આવી પહોંચે તેવી શક્યતા છે। 15મી તારીખ સુધી સિવિયર સાયક્લોન તે બની રહેશે। સૌરાષ્ટ્ર કચ્છ પર ખતરો વધતા સૌરાષ્ટ્રના ફાયર બ્રિગેડ તથા બચાવ ટુકડીઓ સ્ટેન્ડ ટુ રખાયા છે। એનડીઆરએફની ટીમ પોરબંદર મોકલાઈ છે। રેસ્ક્યુ વાહનો સાધનોને સજ્જ કરાયા છે। રાજ્ય સરકારે કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સિંગથી સમીક્ષા કરી છે।